નમસ્કાર હું સોની ટ્વિંકલ આપ સૌનું કૃપા વિદ્યાલય વતી હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અહીં આ વિડીયોની અંદર ધોરણ પાંચ ગણિત પ્રકરણ નંબર છ માં અવયવ વૃક્ષ બનાવવાની રીત શીખીશું હવે અહીં આપણે કીધેલું છે અવયવ વૃક્ષ કે અવયવ વૃક્ષને જોવો અહીં તમને એક અવયવ વૃક્ષ આપેલું છે એ વૃક્ષને જોવો હવે એના બાજુમાં તમે નવું બીજું વૃક્ષ બનાવી શકો છો હવે અહીં તમને અઢારનું એક અવયવ વૃક્ષ બનાવીને આપેલું છે જેની અંદર કર્યું છે અવયવ પાડ્યા છે અઢારના તો કે કયા ઘડિયામાં આવે છે અઢાર તો કે બે નવા અઢાર હવે બે તો બે ના તો કોઈ બીજા અવયવ પડતા નથી પરંતુ ત્રણ ના તો બીજા અવયવ પડે છે કયા અવયવ પડે છે તો કે ત્રણ તેરી નવ અને હવે તમે જુઓ છો કે ત્રણ પણ એ અવિભાજ્ય સંખ્યા છે એના કોઈ બીજા અવયવો પડતા નથી તેથી અઢાર નો અવયવ વૃક્ષ અહીં પૂરો થાય છે હવે અહીં તમને આપેલું છે કે એવું અઢાર નું જ એવું બીજું અવયવ વૃક્ષ તૈયાર કરો હવે પેલા અવયવ વૃક્ષની અંદર લીધેલા છે નવ દુ અઢાર અઢાર લીધેલા છે કે અઢાર ના નવા ભાગ પાડે છે કે નવ દુ અઢાર એ રીતે હવે આપણે જોવાનું છે કે અઢાર નવ દુ અઢાર એટલે કે બે અથવા નવ ના ઘડિયા સિવાય બીજા કયા ઘડિયામાં આવે છે તો કે છ તેરી અઢાર હવે તમે અહીં જોવો છો કે મેં છ અહીં શું કામ લખ્યા તો કે આપણે છ ના અવયવો પાડી શકીએ છીએ પરંતુ ત્રણ ના અવયવો પાડી શકતા નથી છ ના અવયવો પાડવા માટે આપણે અહીં બીજા બે બોક્સ આપ્યા છે ત્રણ ની અંદર આપેલા નથી કારણ કે ત્રણના આપણે બીજા અવયવો પાડી શકતા નથી હવે આપણને શું જોવાનું છે તો કે છ એ કયા ઘડિયામાં આવે છે તો કે બે તેરી છ તો અહીં આપણે એક રીત તો આપેલી જ હતી કે આ રીતનું અવયવ વૃક્ષ હવે એના આધારે આપણે બીજું અવયવ વૃક્ષ અહીં તૈયાર કર્યું હવે અહીં કીધું છે કે તમે ચોવીસ નું અવયવ વૃક્ષ બીજી કેટલી રીતે બનાવી શકો છો તેમાંથી ત્રણ નીચે દોરો હવે આપણે અહીં ચોવીસ ના અવયવ વૃક્ષ બનાવવાના કીધા છે હવે ચોવીસ ના અવયવ અલગ અલગ ત્રણ રીતે બનાવવાના કીધા છે તો શરૂઆતમાં આપણે યાદ કરીએ કે ચોવીસે કયા કયા ઘડિયામાં આવે છે તો કે બાર દુ ચોવીસ એટલે કે બે ગુણ્યા બાર એટલે ચોવીસ છ ચોક ચોવીસ ચોવીસ તો આપણે આ અલગ ત્રણ રીત થી આપણે અવયવ વૃક્ષ બનાવી શકીએ છીએ તો હવે શરૂઆત તો આપણે કરીએ બે ગુણ્યા બાર થી તો અહીં લખીએ આપણે બે અને અહીં લખીએ બાર એટલે કે બે ગુણ્યા બાર એટલે કેટલા થયા ચોવીસ અને હવે આપણે જોઈએ છીએ તો કે બે ના ભાગ પડશે નહીં ભાગ કોના પડશે બાર ના તો હવે આપણે જોવાનું છે કે બારે કયા ગડિયામાં આવશે તો કે બે છ બાર હવે વળી પાછું તમે અહીં જોઈ શકો છો તો કે બે ના ભાગ પડશે નહીં હવે શેના ભાગ પાડશું આપણે છ ના ભાગ છ ના શું ભાગ પડશે તો કે બે તેરી છ તો આ રીતે હવે તમે જુઓ છો તો કે બે ના કોઈ અવયવ નહીં પડે અને ત્રણ ના પણ કોઈ અવયવ પડશે નહીં તો અહીં આપણે ચોવીસનું જે પહેલા અવયવ વૃક્ષ તરીકે સંખ્યા લીધી એ અહીંયા પૂરું થાય છે હવે બીજા ત બીજી સંખ્યા તરીકે જોઈએ તો કે છ ચોક ચોવીસ એટલે કે આ અવયવૃક્ષ ની અંદર આપણે લેશું ચાર ગુણ્યા છ એટલે કે ચાર છક ચોવીસ અથવા છ ચોક ચોવીસ હવે અહીં તમે જોવો છો કે ચાર ના અવયવો પડે છે અને છ ના અવયવો પડે છે હવે ચાર ના કયા પડે છે તો કે બે દુ ચાર અને છ ના શું અવયવો પડે છે તો કે બે તેરી છ હવે આપણે ચાર ના અવયવો પાડ્યા એમાં તમે જોવો છો કે બે દુ ચાર હવે આ બે માંથી કોઈના અવયવો પડતા નથી એટલે ચારનું કામ અહીં પૂરું થાય છે હવે તમે જુઓ છ તો કે છના આપણે અવયવો પાડ્યા બે તેરી છ હવે અહીં બે ના પણ અવયવ નથી પડતા અને ત્રણ ના પણ અવયવ નથી પડતા એટલે કે અહીં બે અને ત્રણ એનું પણ કામ પૂરું થાય છે એટલે કે આપણે બીજા અવયવ વૃક્ષ તરીકે જે છ અને ચારનો ઉપયોગ કરે ચોવીસ માટે અવયવ વૃક્ષ પણ અહીં પૂરો થાય છે હવે તમે અહીં જુઓ ત્રીજી સંખ્યા છે આઠ તેરી ચોવીસ તો આપણે અહીં લખી દઈએ કે ત્રણ અઠા અથવા આઠ તેરી તમે જે રીતે લખવું એ રીતે લખી શકો છો હવે અહીં ત્રણ છે ત્રણ ના તો કોઈ અવયવ પડતા નથી એ સંખ્યા અવિભાજ્ય છે પરંતુ આઠ ના તો અવયવ પડે છે કયા અવયવો પડે છે તો કે બે ચોક આઠ બે ચોક આઠ અવયવ પડ્યા હવે અહીં બે જુઓ તો કે બે તો કોઈ અવયવ નહીં પડે બે ના પરંતુ ચાર ના પડશે ચાર ના કયા અવયવો પડશે તો કે બે દુ ચાર તો અહીં આપણે જે ઉપયોગ કરીને ત્રણ અવયવ વૃક્ષ બનાવવાના કીધા હતા એ આપણે અહીં બનાવી દીધા હવે આપણે થોડાક બીજા ઉદાહરણો જોઈએ હવે આપણે થોડાક અલગ ઉદાહરણ જોઈએ મતલબ કે બીજા ઉદાહરણ જોઈએ માં કીધું છે અવયવ વૃક્ષ બનાવો કઈ સંખ્યા આપેલી છે તો કે અઠયાવીસ એટલે કે અઠયાવીસનું અવયવ વૃક્ષ બનાવવાનું છે તો અવયવ વૃક્ષ આપણે કરતા પહેલા એ જોઈએ કે અઠ્યાવીસ એ કયા ઘડિયામાં આવે છે તો કે અઠયાવીસ આવે છે એક ચૌદ દુ અને સાત ચોક અઠ્યાવીસ એટલે કે અઠ્યાવીસ નો અવયવ વૃક્ષ આ બે રીતથી બનાવી શકીએ છીએ પરંતુ તમે જો એક રીતથી બનાવવું હોય તો પણ ચાલે પરંતુ અત્યારે આપણે આ બે રીતથી અવયવ વૃક્ષ બનાવશું ઓકે તો પહેલા આપણે જોઈએ કે અઠયાવીસ નું અવયવ વૃક્ષ બનાવીએ તો શું કીધું છે ચૌદ અઠ્યાવીસ એટલે કે બે ગુણ્યા ચૌદ કરીએ તો જવાબ શું મળે અઠ્યાવીસ મળે હવે તમે જોવો છો કે બે ના કોઈ અવયવ પડશે નહીં હવે શેનું જોશું આપણે તો કે ચૌદ ચૌદ કયા ગળિયામાં આવે છે એના શું અવયવો પડે છે તો કે બે સત્તા ચૌદ અહીં બે ના કોઈ અવયવો નહીં પડે અને સાત ના નહીં પડે કેમ કે એક કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે એટલે કે છેલ્લે હવે આ બે ના કોઈ અવયવો પડતા નથી એટલે અઠ્યાવીસ નું અવયવ વૃક્ષ અહીં પૂરું થાય છે કયું કર્યું અત્યારે તો કે ચૌદ દુ અઠ્યાવીસ હવે બાકી કયું રહ્યું તો કે સાત ચોક અઠ્યાવીસ તો ચલો હવે અઠ્યાવીસ ના આપણે બીજી રીતે અવયવો પાડીએ તો શું થશે ચાર ના કયા અવયવો પડે છે તો કે બે દુ ચાર હવે અહીં સાતના અવયવો સાત તો અવિભાજ્ય સંખ્યા છે એના કોઈ અવયવો પડશે નહીં એટલે સાતના હવે આગળ કઈ કરવાનું રહેશે નહીં હવે અહીંયા તમે જોવો છો કે બે ના પણ કોઈ અવયવ પડશે નહીં એટલે આ દાખલો પણ અહીં પૂરો થાય છે હવે આપણે જોઈએ તો કે અવયવ વૃક્ષ બનાવવાનું કીધું છે સંખ્યા તો હવે સંખ્યા ત્રીસ પહેલા તો આપણે જોવાનું કે કયા ગળિયાની અંદર આવે છે તો કે પંદર ત્રીસ છ પચાત્રીસ અને દસ તેરી ત્રીસ તો આપણે આ ત્રણ રીતથી અવયવ વૃક્ષે છે બે ગુણ્યા પંદર એટલે કે પંદર દુ ત્રીસ હવે બે ના તો કોઈ અવયવો પડશે નહીં તો હવે આપણે જઈશું પંદર તરફ પંદરના કયા અવયવો પડે છે તો કે ત્રણ પચાસ પંદર હવે તમે અહીં જોવો છો કે ત્રણ અને પાંચ બંને અવિભાજ્ય સંખ્યા છે કોઈ અવયવો પડશે નહીં તેથી આ અવયવ વૃક્ષ અહીં પૂરો થાય છે હવે આપણે જોઈએ ત્રીસ એ કઈ રીતે તો કે છ પચાસ ત્રીસ ની રીતે તો કરી દઈએ છ પચાસ ત્રીસ હવે અહીં તમે જુઓ છો કે છ ના કયા અવયવો પડશે તો કે બે તેરી છ અને પાંચ તો એ અવિભાજ્ય સંખ્યા છે એના કોઈ અવયવો પડશે નહીં તો એ સંખ્યાના આગળ આપણે કાંઈ કરવાનું રહેશે નહીં હવે અહીં જોવો છો તમે બે અને ત્રણ એ બંનેના પણ કોઈ અવયવો પડતા નથી તેથી આ અવયવ વૃક્ષ પણ અહીં પૂરો થાય છે હવે જો અહીં આપણે ત્રીસ ના અવયવ વૃક્ષ બનાવવાની ત્રીજી રીત કઈ છે તો કે ત્રણે દાન ત્રીસ હવે ત્રણે દાન ત્રીસ માં ત્રણ તમે જોવો છો ત્રણ એ અવિભાજ્ય પરંતુ દસ તો વિભાજ્ય સંખ્યા છે એના તો અવયવો પડે છે કયા અવયવો પડે છે તો કે બે પચાસ દસ એટલે હવે બે અને પાંચના કોઈ અવયવો પડતા નથી તેથી આ પણ અવયવ વૃક્ષ અહીં પૂરો થાય છે આજના વિડીયોની અંદર આપણે અવયવ વૃક્ષની ચર્ચા કરી આગળના વિડીયોની અંદર આપણે પેજ નંબર અઠાણું પરનો અભ્યાસ કરીશું ત્યાં સુધી જય હિન્દ